नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान पर शैक्षणिक संकुलना ऑनलाइन एजुकेशन में तमारू स्वागत छे। आपणे छे आना पहेलाना वीडियो में रिविजन करी रह्या हता, तो चलो आडे आजे छे आपणे आगळ रिविजन करिए। तो के प्रश्न पहेलो ए अने बी, प्रश्न बीजो ए अने बी, एमां छे ई आइडियल यूनिट आधारित अने लिटल स्टेप आधारित तमने प्रश्न पूछावाना हता, जेमां छे ई आपणे लिटल स्टेप चार सुधी जे प्रश्न छे खरा खोटा छे, खाली जग्या छे, विकल्पवाड़ा प्रश्न है, ये बधा आपणे जोया हता। तो आगळ छे ई आपणे आ चार प्रश्नों साथे जे पहेला विडियो में कर्युं एवी रीते रिविजन करीशुं। तो चलो बधा विद्यार्थीओ पोतपोतानी आइडियल खोलशे। आइडियलना पेज नंबर 42 उपर जे आपणो पांचमुं लिटल स्टेप छे एना छे खाली जग्या, खरा खोटा, विकल्प अने प्रश्नों बधा जे भेगा छे ते आपणे जोई लईए। तो एनी अंदर पहेलो प्रश्न छे ध चिल्ड्रन वेन्ट टू गो फॉर अ खाली जग्या। एना माटे काउंसमां आपणने खाली जग्या माटे બે વિકલ્પ આપેલા છે કે મૂવી અને પિકનિક। તો પાઠ આપણે છે એ ભણી ગયા એટલે આપણને ખબર છે કે વિદ્યાર્થીઓ ક્યાં ગયા હતા, તો કે પિકનિક માટે, બરાબર? તો અહીંયા લખેલું છે પિકનિક। ત્યાર પછી બીજું છે ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ખાલી જગ્યા ડિસાઇડેડ ટુ ગો ફોર અ પિકનિક। ક્યાં ક્લાસના વિદ્યાર્થીઓ છે એ પિકનિક માટે જવા માટે નક્કી કર્યું હતું, તો કે તમારી જેમ પાંચમું ભણતા વિદ્યાર્થીઓએ પિકનિક જવા માટે છે એ નક્કી કર્યું હતું, બરાબર? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વેર ડીડ ચિલ્ડ્રન ગો ફોર ધ પિકનિક। પિકનિક માટે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ જાય છે, તો કે ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ સુંદરવન ફોર ધ પિકનિક। ક્યાં જાય છે, તો કે સુંદરવને પિકનિક માટે જાય છે। પછી આગળ પ્રશ્ન ચોથો વોટ હેપન્ડ સડનલી, અચાનક શું થાય છે, તો કે આપણે પાઠ જોયો હતો એમાં શું હતું, તો કે એકદમ વરસાદ આવવા માંડે છે। સડનલી ઇટ સ્ટાર્ટેડ રેને, વરસાદ આવવા માંડે છે। ધે સો ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધેમ। પછી એના માટે આપણને ચાર ઓપ્શન આપેલા છે બિલ્ડિંગ, રોડ, ટ્રેન અને હટ। શું કહે છે, તો કે એમને છે પોતાની બાજુમાં શું જોયું, તો કે બિલ્ડિંગ એટલે મકાન જોયું, રોડ જોયો, ટ્રેન જોઈ કે પછી ઝૂંપડી જોઈ, તો કે એને બિલ્ડિંગ એક મકાન જોયું હતું, બરાબર? તો એમાં આપેલું છે બિલ્ડિંગ, તો એ છે આપણે અહીંયા ખાનામાં એ લખી નાખવાનો। હજી પણ કોઈ વિદ્યાર્થીઓને છે આઈડિયલ પૂરવાની બાકી હોય તો તે પૂરી લેશે, અક્ષર સારા કરવાના, અને હવે તમે મોટા થઈ ગયા, પાંચમા ધોરણમાં આવી ગયા એટલે તમારે છે એ આઈડિયલ છે, પેપર છે, બધી વસ્તુ છે એ તમારે પેનથી લખવાની થશે, બરાબર? અક્ષર છે એ સારા કરવાના છે, રિવિઝનના ડેઇલી વિડીયો જોવાના છે। ચાલો આગળ જોઈએ, તો કે પ્રશ્ન છઠ્ઠો છે હાઉ મેની ચિલ્ડ્રન વિલ ક્લીન ધ બિગ રૂમ। કેટલા વિદ્યાર્થીઓ છે એ જે મોટો રૂમ હતો, જે બધા વિદ્યાર્થીઓ છે વરસાદ આવે છે એટલે જે મકાનમાં જાય છે એમાં મોટો રૂમ છે એ કેટલા વિદ્યાર્થીઓ સાફ કરે છે, તો કે ફોર ચિલ્ડ્રન વિલ ક્લીન ધ બિગ રૂમ। ચાર વિદ્યાર્થીઓ છે એ મોટો રૂમ છે એ સાફ કરે છે। પ્રશ્ન સાતમો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટીચર, ટીચરનું નામ શું હતું આ પાઠની અંદર, તો કે ધ ટીચર્સ નેમ ઇઝ મિસિસ ગૌરી। શું નામ હતું, તો કે મિસ ગૌરી નામ હતું। પછી આઠમો પ્રશ્ન છે વોટ ડીડ ધ ચિલ્ડ્રન એન્ડ મિસ ગૌરી ડિસાઇડ ટુ ડુ ઇન ધ હાઉસ। શું કહે છે કે એના જે ટીચર છે અને વિદ્યાર્થીઓએ શું નક્કી કર્યું, તો કે ધ ચિલ્ડ્રન એન્ડ મિસ ગૌરી ડિસાઇડેડ ટુ ક્લીન ધ હાઉસ, ઘર છે એને ચોખ્ખું કરવાનું વિચાર્યું, સાફ કરવાનું વિચાર્યું। હુ વિલ સ્વીપ ધ ફ્લોર્સ, તો કે ભોયતળિયું છે એ કેને સાફ કર્યું હતું, તો કે પપ્પી વિલ સ્વીપ ધ ફ્લોર, પપ્પી નામનું જે વિદ્યાર્થી છે એને છે એ ભોયતળિયું સાફ કર્યું હતું। આ છે આપણે પાંચમા લિટલ સ્ટેપના આપણે જે રીતે પેપર સ્ટાઇલ મુજબ છે એ પ્રશ્ન એ બી અને પ્રશ્ન બીજો એ બી છે એમાં જે વિકલ્પ છે, ખાલી જગ્યા છે, ત્યાર પછી પ્રશ્ન છે એ બધાનું રિવિઝન આપણે સાથે કરીએ છીએ, કારણ કે આમાં છે એ આપણને બધું સાથે આપેલું છે, પણ તમારે છે એ મંથલી સત્રાંતનું જે પેપર હશે એમાં છે એ તમારે લોકોએ અલગ અલગ લખવાનું થશે, બરાબર? પછી આગળ જોઈએ, આગળ જોઈએ તો કે યુનિટ 1 છે એની અંદર પેજ નંબર 50 ઉપર છે
यूनिट वन एनु छे आपणे हितुस क्लासरूम एवो एक पाठ भणी गया एना प्रश्न आपेला छे ते आपणे जोईए। तो के एनी अंदर पहली खाली जगह धीस इज खाली जगह क्लासरूम केना क्लासरूम विशे वात थई रही हती तो के हितुना। तो खाली जगह में शू आवशे हितु। हितुस क्लासरूम इज स्मोल हितुनो क्लासरूम नानो छे तो ना हितुनो क्लासरूम मोटो हतो एटले आ वाक्य खोटी थू खोटू थू। तो सामे खोटानी निशानी करीशू। हितु एंड हिज फ्रेंड्स आर इन ध क्लासरूम हितु अने तेना मित्रों क्लासरूम में छे तो हाँ आवुं वाक्य छे ई आपणे पाठमां आव्युं हतुं एटले आ वाक्य साचुं छे। तो सामे आपणे साचानी निशानी करीशू। पछी चोथुं छे गीव अन ओपोजिट वर्ड फॉर बिग। ओपोजिट वर्ड एटले विरुद्धार्थी शब्द शेनो विरुद्धार्थी शब्द आपणे कहेवानो छे तो के बिग। तो बिग एटले मोटू तो મોટોનું વિરુદ્ધાર્થી શું થઈ જાય નાનું। તો નાનાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે સ્મોલ। તો અહીંયા છે એ તમારે સ્મોલ લખી નાખવાનું। પાંચમું છે ધ વોલ ઓફ ક્લાસ આર। આપણે ક્લાસમાં જોયું હતું કે એમાં ડસ્ટબિન હતું ટેબલ હતું ટીચર ભણાવી રહ્યા હતા એવું બધું જોયું હતું। ત્યાર પછી છે આપણે દરવાજાનો કલર બારીઓનો કલર દિવાલનો કલર એવું બધું ભણ્યા હતા। તો આમાં એમ પૂછે છે પાંચમામાં કે ક્લાસરૂમ છે એની દિવાલનો કલર કેવો હતો તો કે ગુલાબી કલર હતો પિંક હતો બરાબર। પછી છઠ્ઠું જોઈએ તો કે ઇઝ ધ સીલિંગ વ્હાઇટ શું કહે છે છત છે એ સફેદ કલરની છે હા છે તો યસ અને ન હોય તો ના છે એટલા માટે અહીંયા યસ આવશે। સાતમું છે ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ। ક્લાસરૂમમાં કેટલી બારીઓ હતી તો કે બે તો અહીંયા ખાલી જગ્યામાં ટુ છે એ લખી નાખવાનું ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે। ત્યાર પછી આઠમું જોઈએ તો કે ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્લેક। વિન્ડોની જે ફ્રેમ્સ છે એ કેવી હતી તો કે એ બ્રાઉન કલરની હતી જ્યારે આપણને વાક્યમાં બ્લેક આપ્યું છે એટલા માટે વાક્ય ખોટું થશે તો સામે આપણે ખોટાની નિશાની કરી નાખવાની। નવમો પ્રશ્ન છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર। દરવાજાનો કલર કેવો હતો તો કે ધ ડોર આર બ્રાઉન દરવાજા છે એ કથાઈ કલરના હતા। ત્યાર પછી દસમું તો કે ઇઝ ધ ફ્લોર ડર્ટી શું કહે છે કે ભોયતળિયું છે એ ગંદુ હતું તો ના એટલા માટે નો। ધ બેન્ચીસ આર ક્લીન બેન્ચ છે એ બધી સાફ હતી તો વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની કરવાની। ત્યાર પછી આગળ જોઈએ તો કે બારમો છે એ વિકલ્પવાળો પ્રશ્ન છે ખાલી જગ્યા ઇઝ નિયર ધ વિન્ડો બ્લેકબોર્ડ બુલેટિન બોર્ડ મેપ અને ચેર કઈ વસ્તુ કઈ જગ્યાએ હતી હિતુસ ક્લાસરૂમમાં એ તમારે છે યાદ રાખવાની રહેશે। તો કે ખાલી જગ્યા ઇઝ નિયર ધ વિન્ડો બારીની પાસે શું હતું તો કે બુલેટિન બોર્ડ હતું જે બીમાં આપેલો છે એટલા માટે અહીંયા બી લખેલું છે। તેરમું છે બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન બુલેટિન બોર્ડ છે એ લીલા કલરનું છે વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની કરેલી છે। ત્યાર પછી આગળ ચૌદમું હિતુ ઇઝ ઓન ધ ખાલી જગ્યા બેન્ચ હિતુ કઈ બેન્ચ ઉપર બેઠો હતો પહેલી કે બીજી તો કે પહેલી તો એને ઇંગ્લિશમાં શું કહેવાય ફર્સ્ટ તો અહીંયા છે એ તમારે ફર્સ્ટ લખી નાખવાનું। ત્યાર પછી આગળ પંદરમો પ્રશ્ન છે ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ ક્લાસરૂમની અંદર પ્લેટફોર્મ હતું તો કે હા એટલા માટે અહીંયા યસ। પછી સોળમો પ્રશ્ન છે વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ ટીચરનું ટેબલ ક્યાં હતું હિતુના ક્લાસરૂમમાં તો કે ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ છે એના ઉપર હતું। ધ ચેર ઇઝ નિયર ધ વોલ ખુરશી છે એ દિવાલની પાસે હતી તો વાક્ય ખોટું છે એટલા માટે સામે ખોટાની નિશાની। પછી ધ ચેર એન્ડ ટેબલ આર ખાલી જગ્યા જે ખુરશી અને ટેબલ છે એ કેવા હતા તો કે ઓલ્ડ એટલે જૂના ન્યૂ એટલે નવા બ્રોકન એટલે તૂટેલ બરાબર કેવા હતા તો કે નવા હતા એટલે બી આપેલું છે ન્યૂ તો એ આપણે અહીંયા લખી નાખીશું। ત્યાર પછી ખાલી જગ્યા છે ધ બુક ઇઝ અ ખાલી જગ્યા તો કે જે ટેબલ ઉપર બુક પડી હતી એ શું હતું તો કે બાયોગ્રાફી હતી કે ડિક્શનરી તો કે ડિક્શનરી હતી એટલા માટે છે અહીંયા ડિક્શનરી ખાલી જગ્યામાં લખી નાખવાનું। ત્યાર પછી જોઈએ તો કે વોટ આર ધ યુસીઝ ઓફ ડિક્શનરી ડિક્શનરીનો ઉપયોગ જણાવો તો કે ડિક્શનરી છે આપણને ગુજરાતીમાં કહીએ તો કે જે ભાષાના જે શબ્દ છે એનો છે એ આપણને અર્થ જણાવે છે એનું છે એ કેવી રીતે ઉચ્ચારણ થાય તે જણાવે છે બરાબર ડિક્શનરીમાંથી એ આપણે બધું જાણી શકીએ છીએ।
त्યાર પછી આગળ જોઈએ તો કે 21મો પ્રશ્ન છે, વેર ઇઝ ધ ટીચર, એટલે કે હિતુના ક્લાસરૂમમાં એના શિક્ષક ક્યાં છે, એના ટીચર ક્યાં છે? તો કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ક્યાં છે? તો કે બ્લેકબોર્ડની પાસે છે. ત્યાર પછી 22મો પ્રશ્ન, વોટ ઇઝ ધેર ઇન ધ ટીચર્સ હેન્ડ, ટીચરના હાથમાં શું છે? તો કે સ્ટીક છે, ચોક સ્ટીક છે, પેન છે કે ડસ્ટર છે? તો કે ચોક છે, એટલા માટે ચોક સ્ટીક. તો સામે અહીંયા બી જવાબ આવશે. ત્યાર પછી 23મો પ્રશ્ન, વેર ઇઝ ધ કબટ, કબાટ ક્યાં છે? તો કે ધ કબટ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ક્યાં છે? તો કે કબાટ છે એ બ્લેકબોર્ડની પાસે છે. નિયર એટલે પાસે, બાજુમાં, બરાબર. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ, તો કે વોટ ઇઝ ધેર ઇન ધ કબાટ, કબાટની અંદર શું છે? તો કે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબટ. શું છે? તો કે એની અંદર વાર્તાની ચોપડીઓ છે, બુક છે કબાટની અંદર. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, ધ ડસ્ટબિન ઇઝ ખાલી જગ્યા ધ ડોર, ડસ્ટબિન છે એ ક્યાં છે? દરવાજાની શું આવે, ઉપર, નીચે, બાજુમાં કે દૂર? તો કે બાજુમાં, એટલા માટે નિયર આવે, બરાબર. તો અહીંયા સી લખી નાખવાનો. ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ, તો કે હાઉ ઇઝ હિતુસ ક્લાસરૂમ, હિતુનો ક્લાસરૂમ છે એ કેવો હતો? તો કે હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. કેવો હતો? તો કે સાફ અને હવા ઉજાસવાળો હતો. તો આ પાઠના તમને પ્રશ્ન આવડે એટલા માટે તમારે છે હિતુસ ક્લાસરૂમ પાઠ છે ફરીથી એક વખત વાંચી લેવો કે કઈ વસ્તુ છે એ કઈ જગ્યાએ છે, બરાબર. આ થઈ ગયું. ત્યાર પછી યુનિટ 2ના જે આપણે પ્રશ્ન છે, વિકલ્પ છે, ખાલી જગ્યા છે તે જોઈએ. પેજ નંબર 65 ઉપર આપણે એક્ટિવિટી 4 અ લવલી ફેર એવો સરસ મજાનો એક પાઠ ભણી ગયા, જેમાં બક્ષીપુરમાં છે એ મેળો હતો. મેળામાં છે ભાઈ બહેન જાય છે, રાની અને રહીમ તેના પાડોશીઓ પણ હોય છે. ત્યાર પછી એમાં દુકાનો હોય છે, કેટલી નાની છે, મોટી છે, ચાનો સ્ટોલ હોય છે, આઈસ્ક્રીમ હોય છે, ત્યાર પછી વિવિધ રમતો હોય છે, એવું બધું છે એ આપણે આ પાઠની અંદર ભણ્યા, કે જેમાં છે એ મેળાનું વર્ણન આપણે આવ્યું. તો ચાલો આપણે છે એના પ્રશ્ન છે એ જોઈ લઈએ. પ્રશ્ન પહેલો, ધ નેમ ઓફ ધ વિલેજ ઇઝ ખાલી જગ્યા, તો કે છે એ શું નામ હતું, બરાબર. આમાં છે એ તમને પેરેગ્રાફ આપેલો છે, પણ પરીક્ષામાં તમને પેરેગ્રાફ મળશે નહીં. તમારે છે એ પ્રશ્ન છે એ યાદ રાખવાનો છે અને જવાબ પણ તમારે એનો યાદ રાખવાનો છે. તો કે ધ નેમ ઓફ ધ વિલેજ ઇઝ ખાલી જગ્યા, તો કે ગામનું નામ શું હતું? તો કે બિલાસપુર, રામપુર, રતનપુર કે બક્ષીપુર? તો કે બક્ષીપુર હતું, એટલા માટે એ ઓપ્શન ડીમાં આપેલો છે. તો અહીંયા આપણે ચોરસની અંદર ડી લખીશું. વેર ઇઝ ધ ફેર એટલે શું કહે છે કે મેળો ક્યાં છે? તો કે ધ ફેર ઇઝ ઇન ધ વિલેજ, ગામડાની અંદર મેળો છે. ત્યાર પછી જોઈએ તો કે ત્રીજું છે એ ખાલી જગ્યા છે, ધ ફેર ઇઝ ખાલી જગ્યા ઓન ધ રિવર બેન્ક ઇન ધ ટેમ્પલ, મંદિરમાં છે કે નદીના કાંઠે છે? તો કે મેળો છે એ નદીના કાંઠે હતો, એટલે ઇન ધ રિવર બેન્ક. ત્યાર પછી આગળ જોઈએ તો કે ચોથો પ્રશ્ન છે, ગીવ ગુજરાતી ટ્રાન્સલેશન ફોર ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. આપણને છે ઇંગ્લિશ શબ્દ આપેલા છે એનું આપણે ગુજરાતી કહેવાનું છે. તો કે ફેર એટલે શું થાય? તો કે મેળો થાય. રિવર બેન્ક એટલે શું થાય? તો કે નદીનો કિનારો થાય. ત્યાર પછી આગળ જોઈએ તો કે પ્રશ્ન 5મો છે, ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. તો કે એ આપણે આગળ જ ભણી ગયા, એટલે પ્લુરલ અને શું થાય, પ્લુરલ એટલે બહુવચન, બરાબર. તો કે ચાઇલ્ડ છે, ચાઇલ્ડ એટલે એક બાળક, અને ચિલ્ડ્રન એટલે બાળકો, મેન છે એટલે કોઈ એક એક પુરુષની વાત થઈ રહી છે, જ્યારે MEN એટલે કે ઝાઝા પુરુષની વાત થઈ રહી છે. વુમન અને વિમેન, સોપનું સોપ્સ પાછળ એસ લગાડી એટલે બહુવચન થઈ જાય. ત્યાર પછી 6ઠો પ્રશ્ન છે, રાઇટ સેન્ટેન્સીસ ફ્રોમ ધ પેરેગ્રાફ, વન હેવિંગ સિંગ્યુલર નાઉન એન્ડ વન હેવિંગ પ્લુરલ નાઉન. શું કરવાનું છે આપણા 6ઠા પ્રશ્નની અંદર? તો કે એક વચનવાળું એક વાક્ય લખવાનું છે અને બહુવચનવાળું એક વાક્ય લખવાનું છે, ધેરવાળું, બરાબર. તો કે ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે, તો કે આજે છે એ ગામમાં મેળો હતો. એ એક વચનવાળું થયું મેળો પણ એક, અને ટુડે એટલે એક. ધેર આર ટુ ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. શું કહે છે? રમકડાની દુકાનો અને ફળની દુકાનો પણ હતી. તો એ બહુવચન થઈ ગયું.
त्यार पछी एनी अंदर सातमो प्रश्न छे हु आर देर इन द फेर, कोण कोण छे आ मेळामां हतुं, तो के मेन विमेन एंड चिल्ड्रन आर देर इन द फेर, बाळको पछी स्त्रीओ पुरुषों बधा छे या मेड़ा मा हता। एनी अंदर पछी आठमो प्रश्न छे के द शॉप्स आर स्मॉल, शू कहे छे के द शॉप्स आर स्मॉल, शू कहे छे के दुकानो छे ई नानी छे, तो वाक्य साचुं छे एटले सामे साचानी निशानी। पछी आगळ जोईए प्रश्न नौ, तेर खाली जग्या टॉय शॉप्स एंड फ्रूट शॉप्स, तो के बहुवचन छे एटले शू आवशे खाली जग्यामां आर आवशे। पछी दसमो प्रश्न छे तेर आर टी स्टॉल अल्सो, शू कहे छे तो के त्યાં છે ચાના સ્ટોલ પણ હતા, તો વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની। પછી અગિયારમું છે રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ, ખાલી જગ્યા રહીમ છે એ કેટલા ધોરણમાં ભણે છે, તો કે પાંચમા ધોરણમાં એટલે ફાઇવ આપેલું છે। ત્યાર પછી તમને પેરેગ્રાફ આપેલો છે અને એના આધારે નીચે પ્રશ્નો પૂછેલા છે, તો હવે છે એ તમારે બધા પ્રશ્નો મોટા ધોરણમાં આવશો એટલે આવી રીતે પ્રશ્નો આવશે કે જેમાં છે એ તમને લોકોને પેરેગ્રાફ આપેલો હોય તેના આધારે નીચે તમારે પ્રશ્નના જવાબ આપવાના। તો કે એની અંદર જોઈએ પ્રશ્ન પહેલો, વેર ઇઝ ધ બલૂન મેન, ફુગાવાળો ક્યાં છે, તો કે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ, ક્યાં છે, ચાની જે દુકાન છે એની બાજુમાં છે। રહીમ્સ નેબર્સ આર એટ ધ ફેર, રહીમના જે પાડોશીઓ છે એ પણ છે એ મેળામાં હતા, તો વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની કરવાની। હુ આર રહીમ્સ નેબર્સ, કોણ છે એ રહીમના પાડોશી હતા, તો કે અસીફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા આર રહીમ્સ નેબર્સ, એ બધા છે એના પાડોશી હતા। ત્યાર પછી ચોથું જોઈએ તો કે ધ બલૂન્સ આર ખાલી જગ્યા, ફુગા છે એ કેવા હતા, તો કે કલર કલરના હતા। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે જે તમે બધાએ હવે પૂરી નાખ્યો હશે કે રાઇટ અબાઉટ યોર એક્સપિરિયન્સ એટ ધ ફેર વિથ યોર ફ્રેન્ડ્સ ઇન થ્રી લાઇન્સ, તમે તમારા મિત્રો સાથે જ્યારે મેળામાં ગયા હશો ત્યારે તમારો અનુભવ છે એ વર્ણવો છે, તમારે અહીંયા લખવાનું છે। પછી આગળ જોઈએ, આગળ જોઈએ તો કે આપણને આગળ પાછો પેરેગ્રાફ આપેલો છે એની નીચે પ્રશ્ન પૂછેલા છે કે ધ મેરી ગ્રો રાઉન્ડ ઇઝ સ્મોલ, તો વાક્ય સાચું છે એટલે સામે સાચાની નિશાની। ત્યાર પછી બીજો પ્રશ્ન, વેર ઇઝ ધ જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલ ક્યાં છે, તો કે જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ, ક્યાં છે, તો કે મેરી ગો રાઉન્ડ છે એની બાજુમાં છે। તો જાયન્ટ વ્હીલ ઇઝ સ્મોલ, કેવું છે, નાનું છે, તો વાક્ય ખોટું છે, મોટું છે એટલા માટે તો સામે ખોટાની નિશાની કરીશું। ત્યાર પછી પેજ નંબર 67 ઉપર ચોથો પ્રશ્ન, વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે, તો કે ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ, ક્યાં છે, તો કે ઝાડની નીચે છે અને જાયન્ટ વ્હીલ છે એની બાજુમાં છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, રાની વોન્ટ્સ અ બિગ કપ ઓફ આઈસ્ક્રીમ, રાનીને છે એ મોટો આઈસ્ક્રીમનો કપ જોઈતો હતો, તો વાક્ય સાચું છે બરાબર, તો અહીંયા સાચાની નિશાની કરીશું। ત્યાર પછી જોઈએ આગળ તો કે એક પ્રશ્ન પહેલો, ઇઝ ધેર અ જગલર ઇન ધ ફ્લેર, ઇન ધ ફેર મેળામાં છે એ જગલર પણ છે, તો કહીએ કે જે હાથની કરાબાજી આપણને બતાવે તે, તો હા યસ ધેર ઇઝ અ જગલર ઇન ધ ફેર। ત્યાર પછી જોઈએ તો કે ગીવ અનધર વર્ડ ફોર અમ્યુઝમેન્ટ પાર્ક ફ્રોમ ધ પેરેગ્રાફ, અમ્યુઝમેન્ટ પાર્ક માટે છે એ આપણે બીજો શબ્દ આપવાનો છે જેનો અર્થ પણ એવો જ થતો હોય, તો કે ફેર એટલે મેળો જેમાં બાળકોને મજા આવે અને અમ્યુઝમેન્ટ પાર્કનો અર્થ પણ એવો જ કંઈક થાય। ત્યાર પછી ત્રીજું, ગીવ અન ઓપોઝિટ વર્ડ ફોર એમટી, તો આપણે આગળ જોયું ઓપોઝિટ વર્ડ એટલે વિરુદ્ધાર્થી શબ્દ, એમટી એટલે ખાલી, તો ખાલી છે એનું વિરુદ્ધાર્થી શું થાય, તો કે ભરેલું, ફૂલ બરાબર, તો એટલા માટે આપણે અહીંયા ફૂલ લખીશું। ચોથું છે ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા જગલર્સ હેન્ડ, બોક્સ છે એ જગલરની જે હાથ છે એની અંદર છે ઇન બરાબર। પછી પાંચમું છે ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા એમટી, ઇઝ કેમ આવ્યું, તો કે એક વચન છે એટલા માટે બહુવચન હોય તો